નમસ્કાર દોસ્તો સ્વાગત છે આપ સર્વનું તમારી પોતાની યુટ્યુબ ચેનલ ઓશન કોચિંગ ક્લાસીસ પર મિત્રો આજે આપણે ધોરણ સાતના વિજ્ઞાન વિષયના નવા પાઠ્યપુસ્તક મુજબના પાઠ નંબર અગિયાર પ્રકાશના સ્વાધ્યાયનું સંપૂર્ણ સોલ્યુશન આપણે આ વિડીયોની અંદર જોવાના છે મિત્રો આપણી આ ચેનલ ઉપર ધોરણ સાતના વિજ્ઞાન વિષયના બધા જ પાઠના સ્વાધ્યાયના સોલ્યુશન મૂકવામાં આવેલા છે જેની લિંક તમને નીચે ડિસ્ક્રિપ્શન બોક્સની અંદર મળી જશે ધોરણ સાતના બધા જ વિષયના અને વિજ્ઞાન વિષયના ખાસ કરીને સ્વાધ્યાયના બધા જ પાઠના સોલ્યુશનની પીડીએફ આપણી એપ્લિકેશન ઉપર મુકાઈ ચૂકી છે તો જરૂરથી એપ્લિકેશન ડાઉનલોડ કરી અને પીડીએફનો અભ્યાસ કરી લેજો એપ્લિકેશન ડાઉનલોડ કરવાની લિંક તમને નીચે ડિસ્ક્રિપ્શન બોક્સમાં મળી જશે આપણા વોટ્સઅપ ગ્રુપમાં પણ જરૂરથી જોડાઈ જજો જેથી કરીને આવનારા તમામ વિડીયો સોલ્યુશનની લિંક અને પીડીએફની લિંક તમને મળતી રહે ચાલો તો શરૂ કરીએ ધોરણ સાતના વિજ્ઞાન વિષયના પાઠ નંબર અગિયારના સ્વાધ્યાયનું સંપૂર્ણ સોલ્યુશન પ્રશ્ન નંબર એક ખાલી જગ્યા પૂરો એમાં એ જે પ્રતિબિંબને પડદા પર મેળવી શકાતું નથી તેને ખાલી જગ્યા કહે છે તો જવાબ આવશે આભાસી પ્રતિબિંબ બી બહિર્ગોળ ખાલી જગ્યા વડે રચાતું પ્રતિબિંબ હંમેશા આભાસી અને વસ્તુના પરિમાણ કરતાં નાનું હોય તો જવાબ આવશે અરીસા સી ખાલી જગ્યા અરીસા વડે રચાતું પ્રતિબિંબ હંમેશા વસ્તુના પરિમાણ જેટલું જ હોય છે તો જવાબ આવશે સમતલ ત્યાર પછી ડી જે પ્રતિબિંબને પડદા ઉપર મેળવી શકાય છે તેને ખાલી જગ્યા પ્રતિબિંબ કહે છે તો જવાબ આવશે વાસ્તવિક પ્રતિબિંબ ઈ અંતર્ગોળ ખાલી જગ્યા વડે રચાતા પ્રતિબિંબને પડદા ઉપર ક્યારેય મેળવી શકાતું નથી તો જવાબ આવશે લેન્સ ચાલો ત્યાર પછી આપણે આગળ જોઈએ તો મિત્રો આપણી આ ચેનલ ઉપર ધોરણ ત્રણથી બારના બધા જ વિષયના તમામ પ્રકારના સોલ્યુશનની પીડીએફ મૂકવામાં આવે છે એપ્લિકેશનનું નામ છે ઓશન કોચિંગ ક્લાસીસ મિત્રો આ ધોરણ ત્રણથી બારના બધા જ વિષયના તમામ પ્રકારના સોલ્યુશનની જે પીડીએફ છે તેમાં દરેક વિષયના દરેક પાઠના સમજૂતીના સોલ્યુશન સ્વાધ્યાયના સોલ્યુશન સ્વ અધ્યયન પથીના સોલ્યુશન ગાલા સ્વાધ્યાય પોથીના સોલ્યુશન જે પ્રશ્ન બેંક હોય છે એમના સોલ્યુશન અસાઇનમેન્ટના સોલ્યુશન પ્રથમ દ્વિતીય અને વાર્ષિક પરીક્ષાઓના પ્રશ્નપત્રના સોલ્યુશન અને બીજા તમામ પ્રકારના સોલ્યુશનની પીડીએફ અહીંથી તમને મળી જશે તો જરૂરથી આ તમામ સોલ્યુશનનો તમે અભ્યાસ કરી લેજો એપ્લિકેશન ડાઉનલોડ કરવાની લિંક તમને નીચે ડિસ્ક્રિપ્શન બોક્સમાં મળી જશે પ્રશ્ન નંબર બે સાચા વિધાન સામે ટી અને ખોટા વિધાન સામે એફ પર નિશાની કરો એમાં એ બહિર્ગોળ અરીસા વડે આપણે ચત્તુ અને વિવર્ધિત પ્રતિબિંબ મેળવી શકીએ છીએ ટ્રુ કે ફોલ્સ તો જવાબ આવશે ફોલ્સ ત્યાર પછી બીજું અંતરગોળ અરીસો હંમેશા આભાસી પ્રતિબિંબ જ રચે છે ટ્રુ કે ફોલ્સ તો જવાબ આવશે ફોલ્સ સી અંતર્ગોળ અરીસા વડે આપણે વાસ્તવિક વિવર્ધિત અને ઉલટું પ્રતિબિંબ મેળવી શકીએ છીએ તો જવાબ આવશે ટી એટલે કે સાચું ત્યાર પછી ડી વાસ્તવિક પ્રતિબિંબ પડદા ઉપર મેળવી શકાતું નથી તો જવાબ આવશે ફોલ્સ ત્યાર પછી ઈ અંતર્ગોળ અરીસો હંમેશા વાસ્તવિક પ્રતિબિંબ રચે છે તો જવાબ આવશે ટી ત્યાર પછી પ્રશ્ન નંબર ત્રણ કોલમ એકમાં આપેલી વિગતોને કોલમ બે સાથે જોડો એમાં એ છે સમતલ અરીસો તો એને આપણે જોડીશું પાંચ નંબર સાથે પ્રતિબિંબ ચત્તું અને વસ્તુ જેટલા જ પરિમાણનું હોય છે બી બહિર્ગોળ અરીસો એને આપણે જોડીશું બે નંબર સાથે વસ્તુના પ્રતિબિંબને મોટા વિસ્તારમાં ફેલાવી શકે છે સી બહિર્ગોળ લેન્સ એને આપણે જોડીશું એક નંબર સાથે મેગ્નિફાઇંગ ગ્લાસ તરીકે વપરાય છે અંતર્ગોળ અરીસો એને જોડીશું ત્રણ નંબર સાથે દાંતનું વિવર્ધિત પ્રતિબિંબ મેળવવા માટે દાંતના ડોક્ટર વાપરે છે અંતર્ગોળ લેન્સ એને આપણે જોડીશું છેલ્લા છ નંબર સાથે કે પ્રતિબિંબ ચત્તુ અને વસ્તુના પરિમાણ જેટલું હોય છે ત્યાર પછી જોઈએ પ્રશ્ન નંબર ચાર સમતલ અરીસા વડે મળતા પ્રતિબિંબની લાક્ષણિકતાઓ જણાવો તો સમતલ અરીસા વડે મળતા પ્રતિબિંબની લાક્ષણિકતાઓમાં પહેલું પ્રતિબિંબ આભાસી અને ચત્તું હોય છે બીજું પ્રતિબિંબ વસ્તુના પરિમાણ જેટલું જ મળે છે ત્રીજું પ્રતિબિંબ અરીસાની પાછળના ભાગમાં મળે છે અને ચોથું પ્રતિબિંબ ડાબી જમણી બાજુ ઉલટાય છે ત્યાર પછી પ્રશ્ન નંબર પાંચ અંગ્રેજી ભાષા તથા બીજી કોઈ ભાષામાં તમને જાણીતા એવા અક્ષરો શોધો કે જેનું સમતલ અરીસામાં મળતું પ્રતિબિંબ તે અક્ષર જેવું જ હોય તમારી શોધની ચર્ચા કરો ચાલો અંગ્રેજી ભાષામાં આપેલા મૂળાક્ષરોનું સમતલ અરીસામાં પ્રતિબિંબ તેના મૂળાક્ષર જેવું જ હોય એવા મૂળાક્ષરોમાં આવશે એ એચ આઈ એમ ઓ ટી યુ વી ડબલ્યુ એક્સ અને ઝેડ ત્યાર પછી જોઈએ પ્રશ્ન નંબર છ આભાસી પ્રતિબિંબ એટલે શું એવી એક પરિસ્થિતિ જણાવો જેમાં આભાસી પ્રતિબિંબ રચાતું હોય તો જે પ્રતિબિંબને પડદા ઉપર મેળવી ન શકાય તેવા પ્રતિબિંબને આભાસી પ્રતિબિંબ કહે છે સમતલ અરીસો બહિર્ગોળ અરીસો કે અંતરગોળ અરીસો ગમે તે હોય પરંતુ વસ્તુ અરીસાની વધુ નજીક રાખવામાં આવે તો તે પરિસ્થિતિમાં વસ્તુનો પ્રતિબિંબ આભાસી રચાય છે ત્યાર પછી પ્રશ્ન નંબર સાત બહિર્ગોળ લેન્સ તથા અંતરગોળ લેન્સ વચ્ચે રહેલા બે તફાવત આપો બહિર્ગોલ લેન્સ તેના કિનારીવાળા ભાગ કરતાં વચ્ચેનો ભાગ જાડો હોય છે લેન્સ તેના કિનારીવાળા ભાગ કરતાં વચ્ચેનો ભાગ પાતળો હોય છે બીજો તફાવત તેના વડે વસ્તુનું મોટું પ્રતિબિંબ મેળવી શકાય છે તેના વડે વસ્તુનું મોટું પ્રતિબિંબ મેળવી શકાતું નથી લેન્સ તેના વડે વાસ્તવિક અને આભાસી એમ બંને પ્રકારના પ્રતિબિંબ મેળવી શકાય લેન્સ તેના વડે ફક્ત આભાસી જ પ્રતિબિંબ મેળવી શકાય ત્યાર પછી પ્રશ્ન નંબર આઠ બહિર્ગોળ અરીસા તથા અંતરગોળ અરીસા બંને માટે એક એક ઉપયોગ જણાવો એમાં પેલું બહિર્ગોળ અરીસાનો ઉપયોગ વાહનોમાં સાઇડ મિરર તરીકે પાછળના વાહન વ્યવહારની હિલચાલ જાણવા થાય છે જ્યારે અંતરગોળ અરીસાનો ઉપયોગ કાર કે સ્કૂટરની હેડલાઇટમાં પરાવર્તક તરીકે થાય છે પ્રશ્ન નંબર નવ કયા પ્રકારનો અરીસો વાસ્તવિક પ્રતિબિંબ આપી શકે તો અંતરગોળ અરીસો વાસ્તવિક પ્રતિબિંબ આપી શકે દસમું કયા પ્રકારનો લેન્સ હંમેશા આભાસી પ્રતિબિંબ જ આપી શકે છે તો અંતરગોળ લેન્સ હંમેશા આભાસી પ્રતિબિંબ જ આપી શકે છે ત્યાર પછી આગળનો પ્રશ્ન નંબર સિત્તેરમાં સાચા વિકલ્પો પસંદ કરો એમાં પહેલું વસ્તુના પરિમાણ કરતા મોટું આભાસી પ્રતિબિંબ ખાલી જગ્યા વડે મળે તો જવાબ આવશે વિકલ્પ બે અંતરગોળ અરીસા વડે ત્યાર પછી બારમું ડેવિડ સમતલ અરીસામાં તેનું પ્રતિબિંબ નિહાળે છે તેના પ્રતિબિંબ તથા તેની વચ્ચેનું અંતર ચાર મીટર છે જો તે અરીસા તરફ એક મીટર ખસે તો ત્યારબાદ ડેવિડ અને તેના પ્રતિબિંબ વચ્ચેનું અંતર ખાલી જગ્યા થાય તો જવાબ આવશે વિકલ્પ ત્રણ છ મીટર તેરમું મોટર કારનો રિયર વ્યૂ મિરર સમતલ અરીસો હોય છે ડ્રાઈવર બે મીટર પ્રતિ સેકન્ડની ઝડપથી કારને રિવર્સમાં લે છે ડ્રાઈવર તેના રિયર વ્યૂ મિરરમાં કારની પાછળ ઊભેલી ટ્રક જુએ છે તો ડ્રાઈવરને ટ્રકનું પ્રતિબિંબ ખાલી જગ્યા ઝડપથી તેના તરફ આવતું જણાશે તો જવાબ આવશે વિકલ્પ ત્રણ ચાર મીટર પ્રતિ સેકન્ડ મિત્રો આપણે ઓશન કોચિંગ ક્લાસીસ નામની એક જબરજસ્ત એપ્લિકેશન લોન્ચ કરેલી છે application ma તમે ધોરણ ત્રણથી બારના બધા જ વિષયના તમામ પ્રકારના સોલ્યુશનની પીડીએફ મેળવી શકશો જેમ કે દરેક પાઠની સમજૂતીના સ્વાધ્યાયના સ્વાધીન પોથીના ગાલા સ્વાધ્યાય પોથીના સોલ્યુશન પ્રશ્ન બેંક એટલે કે એકમ કસોટીઓના સોલ્યુશન અસાઇનમેન્ટના સોલ્યુશન પ્રથમ દ્વિતીય વાર્ષિક પરીક્ષાઓના પ્રશ્નપત્રના સોલ્યુશન અને બીજા તમામ પ્રકારના સોલ્યુશનની પીડીએફ અહીંથી તમે મેળવી શકશો તો જરૂરથી તમારા દોસ્તો મિત્રો ભાઈબંધો સગા સંબંધીઓ દરેકને આ એપ્લિકેશન વિશે જરૂરથી જાણ કરી દેજો જેથી કરીને તેઓ પણ આ તમામ સોલ્યુશનનો અભ્યાસ કરી શકે એપ્લિકેશન ડાઉન ડાઉનલોડ કરવાની લિંક તમને નીચે ડિસ્ક્રિપ્શન બોક્સમાં મળી જશે અથવા તો પ્લે સ્ટોર ઉપર જઈને ઓશન કોચિંગ ક્લાસીસ લખશો તો પણ ખૂબ જ સરળતાથી તમે ડાઉનલોડ કરી શકશો મિત્રો આપણી આ ચેનલ ઉપર દરેક પાઠના દરેક વિષયના સ્વાધ્યાયના સોલ્યુશન મૂકવામાં આવેલા છે જેની લિંક તમને નીચે ડિસ્ક્રિપ્શન બોક્સમાં મળી જશે તેમજ પીડીએફ આપણી એપ્લિકેશન ઉપર મૂકેલી છે જેની લિંક પણ તમને નીચે ડિસ્ક્રિપ્શન બોક્સમાં મળી જશે વિડીયો પસંદ આવ્યો હોય તો લાઇક કરવાનું તમારા મિત્રો સાથે શેર કરવાનું અને સરસ મજાની કોમેન્ટ આપવાનું ભૂલશો નહીં